તો આ સમગ્ર ઘટના બની છે તેમાં આક્ષેપો લાગી રહ્યા છે આરોપો લગાવવામાં આવી રહ્યા છે ત્યારે આ ઘટનાને વિસ્તારથી સમજીએ કેવી રીતે ભ્રષ્ટાચારનો છે મોટી વાતો અમને તમને જણાવી દઈએ કે તૂટવાની ઘટનામાં હવે જવાબદાર કોણ છે છે આ સૌથી મોટો સવાલ થાય કારણ કે અગિયાર લોકો ઇજાગ્રસ્ત થયા છે બે હાલત હજુ પણ ગંભીર હોવાની વાત છે એક વ્યક્તિ વેન્ટિલેટર પર હોવાની વાત છે પ્રેમ મોન્સૂન કામગીરીમાં કેમ વોકળાની તપાસ ન કરવામાં આવી વોકડો પહેલાથી જર્જરી થતો તેવી વાત સામે આવી છે પ્રેમ કામગીરીમાં આ બોકડાને લઈને તપાસ કેમ કરવામાં ના આવી તે એક સૌથી મોટો સવાલ છે આ દસ સવાલ છે કે જે ભ્રષ્ટાચારના સ્લેબને હવે સામે પડકારી રહ્યા છે

ત્યારે પણ આ તમામ સવાલો થઈ રહ્યા છે અને એ સિવાય અન્ય છે કે વિપક્ષના બોકળા કૌભાંડના આરોપમાં કેટલો દમ છે વિપક્ષ અત્યારે આરોપ લગાવી રહ્યું છે કે બોકડામાં કૌભાંડ સામે આવ્યું છે કે નહીં તેને પણ લઈને અનેક સવાલો થઈ ગયા છે સત્તાધીશો સામે આ દસ સવાલ છે આ સૌથી મોટી મોટી દુર્ઘટના થતી રહી ગઈ શું ખરેખર મનપાએ બોકડા વેચાણથી આપ્યા છે આ સવાલ પણ થઈ રહ્યા છે એ સિવાય શહેરમાં બોકળાના નામે કોણે કરી કાડી કમાણી કાડી કમાણી ઉપર અત્યાર સુધી સૌથી વધારે સવાલો થયા છે શું બોકડા પર નિયમ વિરુદ્ધ સ્લેબ તાણી બંધાયો હતો આની તપાસ કરવી ખૂબ જરૂરી છે કારણ કે બોકડો પહેલાથી જર્જરિત થવાની વાત હતી રાજકોટ શહેરમાં હજી કેટલા કોભારના બોકડા છે જે કોઈ મોટી દુર્ઘટનાની રાહ જોઈ રહ્યા છે સત્તાધીશો સામે આ દસ સવાલ છે આ દસ સવાલ જ બધું કહી રહ્યા છે કે બોકડા ખુલ્લા કરવાની રજૂઆતને કેમ ધ્યાને ન લેવાઈ હતી અને આટલી મોટી સંખ્યામાં જ્યારે લોકો એકઠા થઈ ગયા ત્યારે ભ્રષ્ટાચારનો સ્લેબ ધરાશાય થઈ ગયો કેવી રીતે તૂટ્યો સ્લેબ

સ્લેબ તો ભરી કાઢ્યો પરંતુ ક્યાંય જે ખુલ્લી જગ્યા રાખવાની હોય જે સલામતી માટે હોય તે રાખવામાં ન આવી હવાના વેન્ટિલેશન અભાવે ગેસનું પ્રેશર સર્જાયું હતું જી હા હવા માટે કોઈ વેન્ટિલેશન રાખવામાં આવ્યું નહોતું ક્યાંય ખુલ્લી જગ્યા નથી એ સિવાય સતત ગેસ ગળતરથી સ્લેબ નબળો પડતો ગયો હતો ને આ બાબતની રજૂઆત સ્થાનિક લોકોએ કરી હતી કે સ્લેબને થોડું થોડું નુકસાન પહોંચી રહ્યું છે બાંધકામ નબળું પડતા આખરે સ્લેબ ધરાશાયી થઈ ગયો અગિયાર લોકો ઇજાગ્રસ્ત થયા અને બે લોકો ગંભીર રીતે ઇજાગ્રસ્ત થઈ ગયા અને એક વ્યક્તિ તો વેન્ટિલેટર પર હોવાની વાત છે આ ભ્રષ્ટાચારનો સ્લેબ છે કે જેના ઉપર અનેક સવાલો સર્જાઈ રહ્યા છે અન્ય સમાચાર આગળ યથાવત રહેશે તે પહેલાં લઈએ એક બ્રેક